નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર 18 દૂષિત પાણીની વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 7ના ગણિત, ગુજરાતી અને વિજ્ઞાનના અન્ય સોલ્યુશનો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે અન્ય સોલ્યુશનો જોઈ શકો છો. 1. નીચેનામાંથી કયું દૂષિત પાણી છે? તો લોન્ડ્રીમાંથી બહાર આવતું પાણી એ દૂષિત પાણી છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, ગંદા પાણીની સારવારની નીપેજ નીચેનામાંથી કઈ છે? તો બાયોગેસ આપણો આન્સર થશે. ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે? તો આપેલા તમામ. તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો? તો એમાં આન્સર છે ક્લોરીન. તમારા શિક્ષક ગટરની અશુદ્ધિઓની સમજ અંગે ચર્ચામાં ફેક્ટરીની અસરોની વાત કરે છે, તો તે કયા પ્રકારની અશુદ્ધિ છે? તો અકાર્બનિક. પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો એ રેતી, ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા. 7. નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે? તો ગટરો. કઈ જોડ સાચી નથી? તો સાલ્મોનેલા અને ટાઇફી વાયરસ એ જોડ સાચી નથી. હવે જોઈએ પ્રશ્ન 9. વિશ્વ જળ દિવસ એ 22 માર્ચ ના દિવસે ઉજવવામાં આવે છે. સુએઝમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને પ્રદૂષકો કહે છે. 11. ક્રિયાશીલ કાદવમાં 30% ભાગ પાણી સિવાયનો હોય છે. પાણીથી ફેલાતા રોગો માટે ભૂગર્ભીય જળ સામાન્ય માર્ગ છે. 13. પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીન રસાયણ વપરાય છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં પ્રશ્ન છે, પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે? તો પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે. કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી શું પ્રાપ્ત થાય છે? તો કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ મળે છે. તમારા ગામ કે શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા જેવા રોગો જોવા મળે છે, તો તેનું સામાન્ય કારણ શું હોય શકે અને તેને દૂર કરવા માટે તમે શું કરશો? તો અમારા ગામમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે, જેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે, જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું પાણી નદીમાં છોડવાનું બંધ કરવું જોઈએ. એવા વૈકલ્પિક આન્સર છે આ, તમે તમારા ગામ કે શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખી શકો છો. સુએઝમાં કેટલાક પોષક તત્વોના ઘટકો પણ હોય છે, તો તે નામ જણાવો. તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બે પોષક તત્વોના ઘટકો જોવા મળે છે. 18. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો. તો અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલ કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે. સુએઝમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો સુએઝમાં ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતું પાણી તથા વર્ષા ઋતુમાં શેરીમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે. રૂચા ડોલમાં કપડાં ધોવે છે, તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે. શું તેણી આવું કરવું જોઈએ? શા માટે? તો ના, રૂચાએ આવું ન કરવું જોઈએ, કેમ કે ડોલમાં રૂચાએ કપડાં ધોયેલા છે, તેથી તે પાણી ખરાબ થઈ ગયેલું છે. જો તે પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડશે, તેથી રૂચાએ આવું ન કરવું જોઈએ. 21. ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ, કારણ આપો. તો ખાદ્ય તેલોને ચરબી અને ગટરમાં ખાલી ન કરવા જોઈએ. તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ. રંગકો, જંતુનાશકો, દવાઓ, મોટર ઓઇલ, રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે, તેથી ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ. 22મો પ્રશ્ન જોઈએ. પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને નુકસાન કરતા હોય તેવા પદાર્થોના નામ લખો. તો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને નુકસાન કરતા પદાર્થો રંગકો, દ્રાવકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ વગેરે જેવા રસાયણો છે. 23. પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખી પાણી ભરે તો તે કઈ પ્રક્રિયા કરે છે અને શા માટે? તો આ ગારણની પ્રક્રિયા છે, કારણ કે પાણીમાં રહેલ અશુદ્ધિઓ કાપડમાંથી આરપાર થઈ શકતી નથી. આથી પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખે છે. 24. ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો.
તો આપણને ખબર છે, ખુલ્લી ગટરમાં સૂક્ષ્મ જીવો અને બેક્ટેરિયા પેદા થાય છે. તે માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકારક છે અને તે માનવીને રોગ ફેલાવે છે અને મનુષ્ય બીમાર પડે છે. માટે ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે. 25. યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થો દૂર કરી શકાય છે? તો યાંત્રિક ફિલ્ટરમાં ઊભા સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ચીથરા, હાથરૂમાલ જેવી વસ્તુઓને અથવા કચરાને દૂર કરવામાં આવે છે. 26. સુએઝ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો. તો જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે છે. સ્વચ્છતામાં વધારો કરવા, સ્થિર સ્થળ પર નિકાલ, પ્રાણીઓને ઉત્તેજના આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મળટાકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે. 27. એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા તમે શું કરી શકો? નોંધો. તો ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ નિકાલ કરવો જોઈએ. ઢોર ઢાંખર, વાસણો કે કપડાં નદી નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં. તો આ રીતે આપણે પાણીને શુદ્ધ રાખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો જે પાઠ છે દૂષિત પાણીની વાર્તા સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અને ધોરણ 7ના અન્ય વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને પણ તમે અન્ય વિષયના સોલ્યુશનો જોઈ શકો છો.